ચલો વિદ્યાર્થી મિત્રો આપણે બાયોલોજીના જે શોર્ટ ક્વેશ્ચનની માંગણી હતી અમુક વિદ્યાર્થીઓની અને મારી પણ ઈચ્છા હતી કે દરેક જે રસાયણ વિજ્ઞાન છે બાયોલોજી છે તેમજ ભૌતિક શાસ્ત્ર છે તો દરેકની અંદર સો સો પ્રશ્નો આઈએમપી મળે તો તેના માટેની આપણે વ્યવસ્થા કરીએ અને એ પણ એકદમ ટૂંકા આ ટૂંકા પ્રશ્નો પટશે એના પછી મોટા પ્રશ્નો આવશે અને મિત્રો મારી ખાતરી છે કે આજ સુધી જે મેં આઈ એમ પી આપ્યું છે એમાંથી આવ્યું જ છે અને હવે પણ હું જે આઈએમપી આપી રહ્યો છું એમાંથી જ આવશે તો અહીંયા મોસ્ટ આઈએમપી નોટ પાર્ટ ટુ કારણ કે પાર્ટ વન આગળ આવી ગયેલો છે તમારે જે રસાયણ વિજ્ઞાનના હતા તો પહેલો પ્રશ્ન છે કે જૈવિક ક્રિયા એટલે શું તો મિત્રો જૈવિક ક્રિયા એટલે કે આપણે માનવ શરીરની અંદર જેમ કે પાચન છે શ્વસન છે ઉત્સર્જન છે લોહીનું વહન છે વગેરે જેવી ક્રિયાઓ થતી હોય છે જેના લીધે માનવ શરીર જીવિત રહી શકે છે તો એવી ક્રિયાઓને જૈવિક ક્રિયા કહેવામાં આવે છે એના પછી માનવમાં થતી જૈવિક ક્રિયાઓ સમજાવો તો સોરી જણાવો તો એમાં ખાલી આપણે ફક્ત નામ જ લખવાના છે જેમ કે શ્વસન પાસન ઉત્સર્જન પોષણ પોષણ ને પાચન આમ તો એક જ છે પછી વહન આ બધી માણસની અંદર થતી જૈવિક ક્રિયા છે જેના અને નિયંત્રણ અને સંકલન પણ લઈ શકાય છે આ બધી ક્રિયાઓ વગર માણસ જીવિત રહી શકતો નથી પ્રજનન પણ આવી શકે છે પરંતુ પ્રજનન વગર માણસ જીવિત રહી શકે છે પરંતુ પ્રજનનને આપણે જૈવિક ક્રિયાની અંદર સમાવેશ કરી શકીએ છીએ એ માણસની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે છે તો ફરીવાર કદાચ કોઈ કન્ફ્યુઝ થાય તો હું એનો જવાબ બોલું છું કે માનવમાં થતી જૈવિક ક્રિયાઓ જણાવો તો માનવમાં થતી જૈવિક ક્રિયાઓમાં પોષણ શ્વસન ઉત્સર્જન વહન નિયંત્રણ અને સંકલન અને પ્રજનન પોષણ એટલે શું તો માણસ કે કોઈ પણ પ્રાણીને ઉર્જાની જરૂરિયાત હોય છે એટલા માટે આપણે ઉર્જા બહારથી આપવી પડે છે તો આ બધું તમારે નથી લખવાનું પણ પોષણની કમ્પ્લીટલી વ્યાખ્યા હું બોલું એ તમારે લખવાનું છે સજીવ શરીરને જરૂરી ઉર્જા જે આપણે જરૂરી છે એવી ઉર્જા બહારથી શરીરમાં દાખલ કરવાની ક્રિયાને શું કહેવાય છે પોષણ કહેવાય છે પોષણના પ્રકાર કેટલા કેટલા કયા કયા તો પોષણના બે પ્રકાર છે વિષમ પોષી પોષણ અને સ્વયંપોષી પોષણ બરાબર કયા દ્રવ્યની મદદથી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે તો ક્લોરોફિલની મદદથી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે પર્ણમાં જોવા મળતા લીલા રંગના ટપકાને શું કહેવાય છે તો પર્ણમાં જોવા મળતા લીલા રંગના ટપકાને હરિત દ્રવ્ય કહેવાય છે હરિત એટલે લીલું દ્રવ્ય પર્ણરંધોનું કાર્ય શું છે તો પર્ણરંધોનું કાર્ય શ્વસન કરવાનું છે એમ કો તો ચાલે અથવા તો વાયુના વિનિમયનું છે પર્ણરંધોને ખોલવાની અને બંધ ક્રિયાની ક્રિયા કોના દ્વારા થાય છે એટલે કે પર્ણરંધ ખોલવા બંધ કરવા આ બધું કોના દ્વારા થાય છે તો રક્ષક કોષો દ્વારા ફૂગ કઈ પોષણ પદ્ધતિથી પોષણ કરે છે તો ફૂગ મૃતોપજીવી પોષણ પદ્ધતિથી પોષણ કરે છે કારણ કે તે મૃત કે સળેલા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવતી હોય છે તમે જોતા હો તો ઉકળામાં બીજે ગમે ત્યાં ઉગેલી જોવા મળતી હોય છે પણ તમારે જવાબ શોર્ટ જ લખવાનું છે કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ પરોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવતા સજીવોના નામ આપો તો જુ જળો અમરવેલ ઉધઈ આ બધા સજીવો પરોપજીવી સજીવો છે બરાબર જવાબ આટલો જ હતો પરંતુ હું તમને સમજાવી દઉં કે પરોપજીવી સજીવ એટલે શું તો યજમાન સજીવને સતત નુકસાન પહોંચાડી અને એની અંદરથી જે પોષણ મેળવતા હોય તે સજીવોને પરોપજીવી સજીવ કહેવાય છે જે યજમાન સજીવને સંપૂર્ણપણે મારી નથી નાખતા પરંતુ એને ચોટી રહી અને તેમાંથી સતત પોષણ મેળવતા હોય છે એક કોષી સજીવોના બે નામ આપો તો એક કોષી સજીવો અમીબા છે પેરામિશિયમ છે પ્લાઝમોડિયમ છે આ બધા એક કોષી સજીવો છે મનુષ્યના પાચન અંગોના નામ આપો તો મિત્રો આપણે એક વસ્તુ યાદ રાખવાનું કે આપણો ખોરાક જે જે જગ્યાથી પસાર થાય છે અને એમાં જે અંગો મદદ કરતા હોય એ બધા પાચન અંગો હોય એટલે આમાં કોઈ યાદ રાખવાની જરૂર નથી છતાં પણ હું તમને કહી દઉં મુખ અન્નનળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું આ બધા આપણા પાચન માટેના અંગો છે લાળ રસમાં કયો ઉત્સેચક રહેલો છે તો લાળ રસમાં એમાઈલેઝ નામનો ઉત્સેચક રહેલો છે અન્નળીનું કાર્ય શું છે તો અન્નળીનું કાર્ય ખોરાકને મુખથી જઠર સુધી વહન કરવાનું છે જઠરમાં કયા કયા અંતસ્ત્રાઓ ઉત્પન્ન થાય છે એટલે કે ખોરાક જ્યારે જઠરમાં જાય છે ત્યારે કયા કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તો ત્રણ અંતસ્ત્રાઓ છે હાઇડ્રોક્લોક એસિડ પેપ્સીન અને સ્લેષ્મા જવાબ તમારો આટલો જ છે પણ વધુમાં માહિતી તમને આપી દઉં કે હાઇડ્રોક્લોરિક એસિડ જે ખોરાકને એસિડિક માધ્યમમાં ફેરવે છે અને જેના લીધે પેપ્સિનનો સ્ત્રાવ થાય છે પેપ્સિન છે એ પ્રોટીનના પાચન માટે મહત્વપૂર્ણ અંતસ્ત્રાવ છે એના પછી સ્લેશમાં છે એસિડિક જે ખોરાક છે એનાથી જઠરની દિવાલોને નુકસાન ન થાય તેનું રક્ષણ કરે છે શાકાહારીમાં શા માટે નાના આંતરડાની લંબાઈ ટૂંકી હોય છે એક પ્રશ્ન કપાઈ ગયો છે આવ્યો નથી પણ અહીંયા સ્લાઇડમાં બીજી સ્લાઇડમાં આપેલો છે કે શાકાહારીમાં શા માટે નાના આંતરડાની લંબાઈ વધારે હોય છે તો મિત્રો એ તો ખબર છે કે શાકાહારીમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોય છે માં ટૂંકી હોય છે પણ શા માટે વધારે હોય એવું પૂછે તો શાકાહારી જે ખોરાક છે એની અંદર સેલ્યુલોઝનું પાચન કરવા માટે વધારે સમય લાગે છે અને એના માટે વધારે સમય લાગે છે એટલા માટે શાકાહારીની અંદર નાના આંતરડાની લંબાઈ વધારે હોય સ્વાદુપિંડમાંથી સ્ત્રવતા સ્વાદુરસનું કાર્ય શું છે તો સ્વાદુપિંડમાંથી સ્ત્રવતા સ્વાદુરસનું કાર્ય પ્રોટીનનું પાચન કરવાનું છે અને ખોરાકને આલ્કલી બનાવવાનું છે યકૃતમાંથી શેનો સ્ત્રાવ થાય છે તો યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે નાના આંતડામાં રહેલા પ્રવર્ધોને શું કહે છે તો નાના આંતડામાં રહેલા પ્રવર્ધોને રસાંકુરો કહે છે જે પાચિત ખોરાકનું શોષણ કરવા માટે આવેલા હોય છે નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે તો છ પોઈન્ટ લખવાની કદાચ છે ને સાત પણ કોઈક બુકમાં આપેલી છે કોઈક બુકમાં છ પણ આપેલી હશે કારણ કે અલગ અલગ પ્રાણીઓ શાકાહારી માસારી હોય તો નાના મોટી હોય છે શોષણના કેટલા પ્રકાર છે અને કયા કયા તો શોષણના બે પ્રકાર છે એક જારક શોષણ અને એક અજારક શોષણ ઓટુની હાજરીમાં થતાં શ્વસણને શું કહેવાય તો ઓટુની હાજરીમાં થતા શ્વસણને જારક શોષણ કહેવાય છે અને ઓટુના અભાવે શ્વસન થવાથી શું ઉત્પન્ન થાય છે તો ઓટુના અભાવે શ્વસન થવાથી લેક્ટિક એસિડ પ્લસ ઊર્જા ઉત્પન્ન થતું હોય છે મિત્રો કદાચ આવો પણ પ્રશ્ન પૂછી શકે કે ઓટુની ગેરહાજરીમાં થતા શોષણને ખાલી જગ્યા કહેવાય છે તો અજારક શોષણ આવશે જારક શોષણ શેમાં થાય છે તો જારક શોષણ પ્રાણીઓમાં થાય છે અજારક શ્વસન વનસ્પતિઓમાં થાય છે અને બીજું કદાચ છે ને એમ પણ આવી શકે જારક શ્વસન જે એ કણાપ સૂત્રમાં થાય છે અજારક શ્વસન કોષરસમાં થાય છે સોરી જારક શ્વસન દ્વારા કણાપ સૂત્રમાં શક્તિ ઉત્પન્ન થાય છે અજારક શ્વસન દ્વારા કોષરસમાં શક્તિ ઉત્પન્ન થાય છે એટીપીનું પૂરું નામ તો એડિનો સાઇન અજારક શ્વસન શેમાં થાય છે તો કોષરસમાં થાય છે અથવા તો તમે વનસ્પતિઓમાં લખી શકો છો કયા પ્રાણીઓનું શ્વસન દર ઝડપી હોય છે તો જે જળચર પ્રાણીઓ છે એમને પાણીમાં ઓગળેલો ઓક્સિજન ઉપયોગ કરવાનો હોય છે એટલે એમનો શ્વસન દર ઝડપી હોય છે મનુષ્યમાં સેના દ્વારા શ્વસન થાય છે તો મનુષ્યમાં ફેફસા દ્વારા શ્વસન થાય છે ઘણા વિદ્યાર્થીઓ એમ પણ લખીને આવેલા છે નાક દ્વારા થાય એટલે ભાઈ નસકોરા દ્વારા હવા લઈએ છીએ પણ શ્વસન ફેફસા દ્વારા થાય છે માછલીમાં શ્વસન સેના દ્વારા થાય છે તો માછલીમાં શોસંચાલ દ્વારા થતું હોય છે મનુષ્યના શ્વસન અંગોના નામ જણાવો તો મનુષ્યના શ્વસન અંગોના નામ નાસિકા ચિત્ર નાસિકા કોટર શ્વાસનળી શ્વાસવાહિની ફેફસા વગેરે ઘાંટી ઢાંકણનું કાર્ય શું છે તો જ્યારે પણ આપણે ખોરાક કે પાણી લઈએ છીએ ત્યારે આ ઘાંટી ઢાંકણ દ્વારા શ્વાસ દ્વાર બંધ કરવામાં આવે છે જેથી કરી અને આપણા શ્વાસનળીની અંદર કશું જ વધારાનું કોઈ દ્રવ્ય જતું નથી એના પછી ફેફસામાં આવેલી નાની નાની રચનાને શું કહેવાય છે ફુગ્ગા જેવી જે રચના આવેલી હોય ફેફસાની અંદર એને વાયુકોષ્ટો કહેવાય છે રુધિર કણોના પ્રકાર જણાવો તો રુધિર કણોના ત્રણ પ્રકાર છે રક્ત કણો શ્વેત કણો અને ત્રાક કણો રોગ પ્રતિકારક શક્તિ કયા કણો ધરાવે છે તો રોગ પ્રતિકારક શક્તિ કણો ધરાવે છે ઘણી વખત આપણે દવાખાનાની અંદર જઈએ ડૉક્ટર કહેતો હોય છે કે ભાઈ કણ ઘટી ગયા છે તો એમાં આશ્વિત કણો ઘટી ગયા હોય છે રક્તકણો શા માટે લાલ રંગના હોય છે તો હિમોગ્લોબિનના કારણે એમ પણ લખી શકો છો શોર્ટમાં અને પૂરું લખવું હોય તો રક્તકણો હિમોગ્લોબિનના કારણે લાલ રંગના હોય છે માનવ હ્રદય કેટલા ભાગોમાં વહેંચાયેલું છે તો માનવ હૃદય ચાર ભાગોમાં વહેંચાયેલું છે એના પછીનો આપણો પ્રશ્ન છે એક મિનિટ હું ઓનલાઈન ચેક કરી નાખું ઓકે ચલો એના પછીનો આપણો પ્રશ્ન છે હૃદય કેટલા ભાગોમાં વેચાયેલું તો આવી ગયો રુધિરનું શુદ્ધિકરણ કયા અંગોમાં થાય છે તો રુધિરનું શુદ્ધિકરણ બે અંગોમાં થાય છે એક તો ફેફસામાં અને એક મૂત્રપિંડની અંદર કારણ કે ફેફસાની અંદર રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ કાઢી અને ઓક્સિજન ઉમેરવામાં આવે છે એટલે કે અશુદ્ધ વાયુ કાઢીને શુદ્ધ ઉમેરવામાં આવે છે અને મૂત્રપિંડની અંદર રુધિરમાંથી જે પ્રવાહી પદાર્થો છે હાનિકારક એ બધા દૂર કરવામાં આવે છે ખાલી તમારે એટલું જ લખવાનું છે રુધિરનું શુદ્ધિકરણ કયા અંગોમાં થાય તો કે ભાઈ ફેફસા અને મૂત્રપિંડમાં શરીરના અંગોમાંથી રુધિર હૃદયના કયા ભાગમાં દાખલ થાય છે તો શરીરના અંગોમાંથી રુધિર હૃદયના જમણા કણકમાં દાખલ થાય છે ફુપૂપ શિરાનું કાર્ય શું છે તો ફુપુપ્સ શિરાનું કાર્ય ફેફસામાંથી રુધિરને હૃદય સુધી પહોંચાડવું ખૂબુપ્સ ધમનીનું કાર્ય શું છે તો હૃદયમાંથી ફેફસા સુધી રુધિરને લઈ જવું અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કોણ કરે છે તો અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન શિરાઓ કરે છે અને હૃદયમાંથી અંગો તરફ રુધિરનું વહન તો ધમની દ્વારા થતું હોય છે ધમનીની દિવાલ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે તો જાડી અને સ્થિતિસ્થાપક હોય છે અને શીરાની દિવાલ કેવી હોય છે પાતળી હોય છે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન છે જે આપણે બીજી સ્લાઇડમાં મળી જશે કે સરીસૃપ પ્રાણીમાં હૃદયમાં કેટલા ખંડોમાં વિભાજિત થયેલું હોય છે તો સરીસૃપ પ્રાણીઓમાં હૃદય ત્રણ ખંડોમાં હોય છે માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે તો માછલીનું હૃદય બે ખંડોનું બનેલું છે રુધિરવાહિનીના પ્રકાર કેટલા છે અને કયા કયા તો રુધિરવાહિનીના બે પ્રકાર છે ધમની અને શીરા વનસ્પતિમાં પાણીનું વહન ખાલી જગ્યા દ્વારા થાય છે તો જલવાહક પેશી દ્વારા જો ખોરાકનું કીધું હોય તો અન્નવાહક પેશી પણ આવો મનુષ્યના ઉત્સર્જન અંગોના નામ જણાવો તો મનુષ્યના ઉત્સર્જન અંગોના નામ મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ રુધિરનું ગાળણ ખાલી જગ્યામાં થાય છે તો રુધિરનું ગાળણ બાઉમેનની કોથળીમાં થાય છે એટલે કે બાઉમિનની કોથળી તમારે ખાલી જગ્યામાં લખવાની રહેશે પ્રત્યેક મૂત્રપિંડમાં ખાલી જગ્યા ગાળણ એકમો હોય છે તેને સોરી અનેક ગાળા એકમો હોય છે જેને ખાલી જગ્યા કહે છે તો શું કહેવાય મૂત્ર પ્રત્યેક મૂત્રપિંડની અંદર જે ગાળા એકમો આવેલા છે એને શું કહેવાય છે બોલો કોમેન્ટની અંદર તમારે પણ જવાબ આપવાનો છે મૂત્રવાહિની કહેવામાં આવે છે ઘણા જેને મૂત્રપિંડ નલિકા પણ કહેવાય છે ઘણા બાહમીનની કોથળી પણ કહે છે અને ઘણા ઉત્સર્ગ એકમો પણ કહેતા હોય છે એટલે એના જવાબો ઘણા છે પરાર્થિક ક્રિયાના ત્રણ ઉદાહરણ આપો તો પરાર્થિક ક્રિયાના ત્રણ ઉદાહરણમાં કોઈ પણ ગરમ વસ્તુને અડકતા હાથ લઈ લેવો છીંખ ખાવી અને એક ક્રિયા તમારે જાતે લખવાની છે ચિત્તાકોષની નામ નિર્દેશનવાળી આકૃતિ તમારે દોરવાની છે પરીક્ષાની અંદર પૂછાશે મનુષ્યમાં આપેલી કોઈ પણ ત્રણ ઇન્દ્રિયોના નામ આપો તો આપણી ઘાણેન્દ્રિય એટલે કે નાક બરાબર અને બાકીની જે બે ઇન્દ્રિયો છે જે સાંભળવા માટેની છે શ્રવણ ઇન્દ્રિય છે અને એક તમારે કોમેન્ટમાં લખવાની છે આપણે આવી ગયા છીએ છપ્પનમાં નંબરના પ્રશ્ન ઉપર પરાવર્તિત કમાનમાં કયા અંગનો મહત્ત્વનો ભાગ છે તો પરાવર્તિત કમાનમાં કરોડજ્જુનો મહત્ત્વનો ભાગ છે ચેતાતંત્રના કેટલા પ્રકાર છે તો ચેતાતંત્રના બે પ્રકાર છે ખાલી અહીંયા તમારે એટલું જ લખવાનું છે કે બે પ્રકાર છે પરંતુ એ બે પ્રકાર કયા છે તો પરિગવર્તી ચેતાતંત્ર અને મધ્યસ્થ ચેતાતંત્ર મગજ ચેતાતંત્રના કયા ભાગમાં આવેલું છે તો મગજ ચેતાતંત્રના મધ્યસ્થ ચેતાતંત્રમાં આવેલું છે સીએનએસનું પૂરું નામ જણાવો તો સીએનએસનું પૂરું નામ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ માનવ મગજના કેટલા ભાગ છે કયા કયા તો માનવ મગજના ત્રણ ભાગ છે અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્ચિમગજ અગ્રમગજનું કાર્ય જણાવો તો અગ્રમગજનું કાર્ય વિચારવું બોલવું સાંભળવું જોવું આ બધા કાર્યો છે મધ્યમગજનું કાર્ય જણાવો તો મધ્યમગજ છે એ અગ્રમગજ અને મ સાંકળવાનું કાર્ય કરે છે પચ્છ બે ભાગોના નામ જણાવી અને કાર્ય જણાવો તો પહેલાં તો પચ્છ બે ભાગો અનુમસ્તિક અને લંબ મજા અનુમસ્તિક્ક છે એ ઐચ્છિક કાર્યો કરે છે જેવા કે હરવું ફરવું સાયકલ ચલાવી ગાવું ભણવું વગેરે જ્યારે લંબુ મજા છે એની એનિચ્છિક કાર્યો કરે છે જેમ કે છીંક ખાવી ઉધરસ ખાવી લાળ રસનો સ્ત્રાવ હૃદયના ધબકારા વગેરે બરાબર ને તમારે પણ આટલું જ લખવાનું છે આપણે પૂરેપૂરું જમી લીધું હવે ભૂખ નથી આ સૂચના આપણને મગજનો કયો ભાગ આપે છે તો આ સૂચના આપણને અગ્ર મગજનો ભાગ આપે છે ઘણીવાર આપણે લગ્નમાં ગયા હોઈએ અને પૂરેપૂરું જમી લીધું હોય પછી આપણને મનગમતી મીઠાઈ પડી હોય તો ભાવતી ન હોય તો એનું કારણ છે અગ્ર મગજ માનવ મગજનું રક્ષણ કેવી રીતના થાય છે તો માનવ મગજ એક પેટી પેટીની અંદર આવેલું છે અને પેટી પેટીની અંદર એક ફુગ્ગા જેવી રચના દ્વારા તેનું રક્ષણ થતું હોય છે વનસ્પતિમાં હલનચલનના કેટલા પ્રકાર છે મિત્રો આપણે પ્રશ્ન ચાલતો હતો કે ભાઈ વનસ્પતિમાં હલનચલનના કેટલા પ્રકાર છે તો વનસ્પતિમાં હલનચલનના બે પ્રકાર છે એક તો વૃદ્ધિ આધારિત ચલન અને એક વૃદ્ધિથી મુક્ત હલનચલન વૃદ્ધિ આધારિત હલનચલન એટલે શું તો વનસ્પતિ વૃદ્ધિ કરતી હોય અને એના લીધે જે અલનચલન થતું હોય તેને વૃદ્ધિ આધારિત હલનચલન કહે છે લજામણીમાં થતું હલનચલન કયા પ્રકારનું છે તો લજામણીમાં થતું હલનચલન એ વૃદ્ધિથી મુક્ત છે કારણ કે જ્યારે પણ આપણે અહીંયા તમારા જવાબમાં ખાલી વૃદ્ધિથી મુક્ત જ લખવાનું છે પરંતુ સમજાવું છું કે જ્યારે પણ આપણે લજામણીના પણને સ્પર્શ કરીએ છીએ ત્યારે એના પાંદડા બીડાઈ જાય છે અને એના લીધે કોઈ એની વૃદ્ધિ થતી નથી એટલા માટે લજામણીના પર્ણમાં થતું અલનચલન એ વૃદ્ધિથી મુક્ત છે વનસ્પતિનો કયો ભાગ ધન ભૂ આવર્તન ધરાવે છે તો વનસ્પતિના જે મૂળ છે એ જમીન તરફ જાય છે વૃદ્ધિના કારણે એટલે એને ધન ભૂ આવર્તન કહેવાય છે અહીંયા કીધું છે કે વનસ્પતિનો કયો ભાગ ઋણ પ્રકાશન સોરી ધન પ્રકાશનનું વર્તન ધરાવે છે તો પ્રકાશ તરફ કયો ભાગ જાય છે તો પ્રકાંડ એટલે કે ડાળીઓ રસાયણાનું વર્તન એટલે શું પરાગ નલિકાની અંડક તરફની વૃદ્ધિ લજામણી કયા પ્રકારનું આવર્તન ધરાવે છે તો લજામણી સ્પર્શાનું વર્તન ધરાવે છે વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ કયો છે તો વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધક અંતસ્ત્રાવ એબસિસિક એસિડ છે વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવો કયા કયા છે તો જીબરેલીન ઓક્ઝિન અને સાયટોકાઈનીન છે કયા અંતઃસ્ત્રાવને લીધે છોડ પ્રકાશની દિશામાં વળે છે તો ઓક્ઝિનના લીધે બરાબર જે હાલ જ આપણે વાત થઈ ગઈ વનસ્પતિમાં કયો અંતઃસ્ત્રાવ કોષ વિભાજનને પહેરે છે તો જે સાયટોકાઈનિન નામનો અંતઃસ્ત્રાવ છે એ કોષ વિભાજનને પહેરે છે કયો અંતઃસ્ત્રાવ પ્રાણીઓના હૃદયના ધબકારા વધારે છે તો એના માટે કયો આવશે બોલો કોમેન્ટ કરો ફટાફટ એડ્રીનાલીન અંતસ્ત્રાવ જે પ્રાણીઓના ધબકારા વધારે છે એને લગતું ઘણું બધું છે જેમ કે હૃદયના ધબકારા વધારે છે શ્વાસોશ્વાસની ક્રિયા પણ વધી જાય છે નાની નાની ધમનીઓ સંકોચાય અને મોટી મોટી ધમનીઓ ચાલુ રહે છે પ્રાણી શરીરને કોઈ પણ આપત્તિ સામે લડવા માટે તૈયાર કરે છે સ્વાદુપિંડ ગ્રંથિ કયો અંતસ્ત્રાવ મુક્ત કરે છે તો ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ મુક્ત કરે છે અને આ ઇન્સ્યુલિન અંતસ્ત્રાવની ઉણપ સર્જાય તો શુગર રુધિરની અંદર વધી જાય છે એટલે કે એનું પાચન થતું નથી અને એને લીધે ડાયાબિટીસ છે એમ આપણે કહીએ છીએ આયોડિનની કમીથી કયા અંતસ્ત્રાવની ઉણપ સર્જાય છે તો આયોડિનની કમીથી આયોડિનની કમીથી કયા અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય છે તો જે થાઇરોઇડ ગનથી થાઇરોક્સિન અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એની ઉણપ સર્જાય છે ગોઇટર રોગ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપથી આ ગોઇટર રોગના લક્ષણ શું છે એ ખાલી તમને વધારામાં માહિતી માટે જણાવી દઉં તો ગોઇટર રોગના લીધે આપણી ગરદન ફૂલાઈ જતી હોય છે તમારા મિત્રની ઊંચાઈ વધવા માટે કયો અંતસ્ત્રાવ જવાબદાર છે તો જીએચ અંતસ્ત્રાવ અને ખાલી તમારે જીએચ અંતસ્ત્રાવ જ લખવાનું છે પરંતુ તમારી જાણકારી માટે એનું પૂરું નામ છે ગ્રોથ હોર્મોન આ ગ્રોથ હોર્મોન એટલે કે જીએચનો અંતસ્ત્રાવ કઈ ગ્રંથિ કરે છે તો પિચ્યુટરી ગ્રંથિ આનો અંતસ્ત્રાવ કરે છે નરમાં થતો જાતીય અંતસ્ત્રાવ કયો છે તો ટેસ્ટોસ્ટોરન અને માદામાં થતો જાતીય અંતસ્ત્રાવ તો ઇસ્ટ્રોજન છે પંચ્યાસીમાં નંબરનો પ્રશ્ન છે કે મધુપ્રમેહના દર્દીમાં કયા અંતસ્ત્રાવની ઉણપ હોય છે તો મધુપ્રમેહના દર્દીમાં ઇન્સ્યુલિન અંતસ્ત્રાવની ઉણપ સર્જાય છે હવે મિત્રો અહીંયા સાતમા પટના પ્રશ્નો પૂરા થઈ ગયા હવે આપણું પર્યાવરણના પ્રશ્નો ચાલુ થાય છે કુદરતી ન્યૂસન તંત્રના નામ આપો તો તળાવ સરોવર જંગલો આ બધા કુદરતી ન્યૂસન તંત્રો છે અને કૃત્રિમ નિવસન તંત્રો એટલે શું તો જે માણસે તૈયાર કરેલા છે એ બધા નિવસન તંત્રો જેમ કે ખેતર બગીચો ઉદ્યાન વગેરે કૃત્રિમ નિવસન તંત્ર છે એના પછી કૃત્રિમ તંત્ર એટલે શું તો જે માણસે બનાયેલા તંત્રો છે એને કૃત્રિમ નિવસન તંત્ર કહેવાય છે નિવસન તંત્રને અસર કરતાં અજૈવિક પરિબળો જણાવો તો નિવસન તંત્રને અસર કરતા પરિબળો જે અજૈવિક છે તેમાં વરસાદ તાપમાન ભેજ હવામાન વગેરે આવતા હોય છે જૈવિકમાં કીટકોને બધા આવતા હોય છે જેનામાં જીવ હોય તે આર શૃંખલાના પ્રથમ તબક્કામાં કયા સજીવ હોય છે તો આહાર શૃંખલાના પ્રથમ તબક્કાની અંદર નાના નાના સજીવો પરંતુ અહીંયા આપણે પ્રાણીઓ નથી કીધું શું કીધું છે સજીવો એટલે ખાલી ઉત્પાદકો તમારે લખવાના રહેશે બરાબર તૃણાહારી પ્રાણીઓના પાંચ નામ લખો તો જે ઘાસ ખાતા હોય એવા પ્રાણીઓના પાંચ નામ તમારે લખી દેવાના ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓ તો વાઘ સી દીપડો આ બધા તમારે પાંચ નામ લખી દેવાના કુલ ઉર્જાની કેટલા ટકા ઉર્જા આગળના પોષક સ્તરમાં વહન પામે છે તો કુલ ઉર્જાની દસ ટકા ઉર્જા આગળના પોષક સ્તરમાં વહન પામતી હોય છે ઉત્પાદકોમાંથી જ્યારે પ્રથમ કક્ષાના માંસાહારીઓમાં આવતી હોય ત્યારે એક ટકો હોય છે પરંતુ નાના કદના માંસા સોરી તૃણાહારીમાંથી મોટા કદના સોરી નાના કદના માંસાહારીમાંથી મોટા કદના માંસાહારી વગેરે મેં જ્યારે ઉર્જાવાન પામતી હોય ત્યારે એ દસ ટકા હોય છે એટલે અહીંયા આપણે જવાબ દસ ટકા લખવાનો છે ઓજનનું અણુસૂત્ર શું તો ઓ થ્રી ઓક્સિજનનું ઓ છે અને ઓજનનું ઓ છે એટલે આપણે ઓજનનું ઓ થ્રી લખવાનું છે ઓજનથી થતો એક ફાયદો લખો તો ઓજન સહિત સૂર્યના પાર જામેલી વિકિરણોને પૃથ્વી પર હાનિકારક જે વિકિરણો હોય છે એને પૃથ્વી પર પહોંચતા અટકાવે છે બરાબર આ એનો ફાયદો છે જો મિત્રો એ કિરણો પૃથ્વી પર પહોંચે તો જેને લીધે ત્વચાનું કેન્સર આંખના નંબર વગેરે સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે યુ એન પૂરું નામ તો યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક સંસ્થા છે બરાબર અને સીએફસીનું પૂરું નામ શું તો ક્લોરોફ્લોરો કાર્બન સીએફસીનું ઉત્પાદન કયા વર્ષ સુધી સીમિત રાખવામાં આવ્યું તો ઓગણીસો ને છ્યાસીના વર્ષ સુધી સીમિત રાખવામાં આવ્યું કારણ કે ઓગણીસો પંચ્યાસી કે સત્યાસીના અરસામાં એક આંતરરાષ્ટ્રીય યુએનએ દ્વારા સભા ભરવામાં આવી હતી કારણ કે આ સીએફસીનું ઉત્પાદન જો વધુ થતું રહે તો જેને લીધે ઓજનના સ્તરમાં ગાબડા પડતા હતા અને જેને લીધે ઓજનનું નુકસાન થાય તો એનો ભોગવવાનો વારો આપણે મનુષ્યને જ હતો એટલા માટે સીએફસીનું ઉત્પાદન ઓગણીસો ને સ્તર પર સીમિત રાખવામાં આવ્યું હાલ જે રેફ્રિજિરેટર વગેરે વપરાય છે તેમાં સીએફસી મુક્ત રેફ્રિજરેટર ઉત્પન્ન કરવામાં આવે છે જૈવ અવિઘટનીય પદાર્થ એટલે શું ઉદાહરણ આપો તો જે પદાર્થોનું વિઘટન ન થતું હોય તેને જૈવ અવિઘટનીય પદાર્થ કહેવામાં આવે છે પ્લાસ્ટિક કાચ વગેરે જૈવ અવિધટનીય પદાર્થો છે જે પદાર્થો હજારો વર્ષ સુધી તમે જમીનમાં રાખો તો પણ સડતા નથી અને એની જગ્યાએ જૈવ વિઘટનીય પદાર્થો કીધા હોય તો શાકભાજી ફળો જે સડી શકે એવા બધા પદાર્થો તમે લખી શકો છો બરાબર અહીંયા જો બીજો પ્રશ્ન કીધો જ છે સ્વચ્છતાથી થતા ફાયદા જણાવો તો સ્વચ્છતાથી તો ઘણા મિત્રો ફાયદા થાય છે પણ અહીંયા ત્રણે જ કીધા છે આપણે નિરોગી રહી શકીએ છીએ સ્વસ્થ રહી શકીએ છીએ સ્વચ્છતાથી આપણું જે મન છે એ પ્રફુલ્લિત રહી શકે છે જો અસ્વચ્છ અસ્વચ્છ કચરો પડ્યો હોય તો તેના ઉપર માખીઓ બેસે છે અને માખીઓ આપણા ખોરાક ઉપર અથવા તો આપણા શરીર ઉપર બેસે જેના લીધે આપણને ઘણા રોગો થાય છે અસ્વચ્છતાથી દુર્ગંધ પણ ફેલાતી હોય છે તો મિત્રો અહીંયા આપણા સો પ્રશ્નો બાયોલોજીના હતા આશા રાખું છું કે તમને બધા જ પ્રશ્નો ગમ્યા હશે ને આવડી જશે બરાબર અને આ જો સો પ્રશ્નો તમે તૈયાર કરશો તો એની બહારનો કોઈ નાનો પ્રશ્ન પૂછાશે નહીં આમાં એક ગ્લુકોઝનું અણુસૂત્ર આપણે લેવાનું હતું સી સિક્સ એચ બાર ઓ સિક્સ એ પણ આઈએમપી પ્રશ્ન છે ઘણી વાર પૂછાતો હોય છે બરાબર શ્વસન એ કઈ પ્રક્રિયા છે તો જા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આ પ્રશ્નો આગળ આવી ગયેલા છે એટલે મેં લીધા નથી તો બાયોલોજીના અહીંયા બંને પાર્ટના જે સો પ્રશ્નો છે એ તમે કરશો તો એના લીધે ઘણા તમને મોટા પ્રશ્નો તૈયાર કરવામાં પણ ફાયદો થશે થેન્ક યુ ઓલ ઓફ અહીંયા હવે આપણો નેક્સ્ટ વિડીયો હશે એ હશે જે ભૌતિક વિજ્ઞાનના સો પ્રશ્નો હશે એના પછી બે ગુણના આઈ એમપી પ્રશ્નો આપવામાં આવશે એના પછી ત્રણ ગુના અને એના પછી પાંચ ગુના મિત્રો સાત છથી સાત વિડીયામાં બધા જ આઈ એમપી પ્રશ્નો પતી જશે એટલે તમારે છ સાત વિડીયા કમ્પ્લીટલી તમે જોશો બરાબર એક વિડીયો હાલની સિચ્યુએશન પ્રમાણે થી પચીસ મિનિટનો છે તો એવા અડધો અડધો કલાકના તમે છથી સાત વિડીયા જોશો એટલે કે સાડા ત્રણ કલાકની અંદર તો તમારે આખું વિજ્ઞાન આઈએમપી આવી જશે અને મારું જે આઈએમપી આપેલું છે એ આગળ પૂછાયેલું છે અને હજી પણ પૂછાશે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને તમારા ધોરણની અંદર તમારા ક્લાસમાં જેટલા પણ તમારા મિત્રો હોય વિદ્યાર્થીઓ હોય એમને આ વિડીયો શેર કરજો એટલે અહીં બી પ્રશ્નનો લાભ એમને પણ મળે પ્લસ આપણા વ્યૂઝ પણ વધે થેન્ક યુ